जाणीता फिल्म निर्माता राजकुमार संतोषी जामनगरની કોર્ટમાં હાજર થયા હતા। ચેક રિટર્ન કેસ મામલે જામનગરની અદાલતમાં હાજર થયા। જામનગરના ઉદ્યોગપતિ સાથે રૂપિયા 1 કરોડના ચેક રિટર્નમાં જામનગરની અદાલતમાં કેસ ચાલી રહ્યો છે। આજે ચેક રિટર્ન કેસમાં ફાઇનલ સ્ટેજમાં સુનાવણી થશે। જામનગરમાં ચેક રિટર્ન કેસમાં બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની આજે જામનગરની કોર્ટમાં સુનાવણી પૂરી થઈ છે। આગામી 17 એપ્રિલના રોજ દલીલો માટેની કોર્ટમાં તારીખ પડી છે। ફરિયાદી તરફે જાણીતા વકીલ પિયુષ ભોજાણી, ભાવિન ભોજાણી અને એસોસિએટ્સ રોકાયા છે। આજ રોજ રાજકુમાર સંતોષીની જે તારીખ હતી તેની અંદર તેમનો કેસ રેકોર્ડ થયેલ છે। 17 તારીખ રજૂ કરેલ છે, જેના કારણે જો દલીલ કરવી હોય તો દલીલ ઉપર અથવા તો જો કોઈ પણ સાક્ષી તપાસ હોય તો તેના માટે રાખેલ છે। એટલે જે મુકરર જે ડેટ કરેલ છે ત્યારે નક્કી થશે કે આગળની કાર્યવાહી શું કરવી તે એફએસ હતા, જેના ફર્ધર સ્ટેટમેન્ટ લેવાના હોય વિશેષ નિવેદન તે રહેલું હતું અને રાજકુમાર સંતોષીને મિત્રતા હોય, મિત્રતાના દવાને ફિલ્મ પ્રોડક્શન માટે પૈસાની જરૂરત પડતા રૂપિયા 1 કરોડ 10 લાખ આખીને આપેલા હતા। જે પૈસા આપ્યા બાદ તેના બદલામાં રાજકુમાર સંતોષી 10-10 લાખના 11 ચેકો આપેલા હતા। તે અનેક વખત ઉઘરાણી કરવા છતાં તે પૈસા પરત આપેલા નહોતા, જેથી અમે ચેક રિટર્ન કરાવી તમને નગરસભાની નોટિસ આપેલી। તે બાદ પણ તમને પૈસા આપવાની દરકાર ના કરતા અમે જામનગરની કોર્ટમાં અને તમામ ચેકોના કેસો દાખલ કરેલા। તે કેસ દાખલ કર્યા બાદ પણ હાજર ન રહેતો હતો। લાંબી કાળની લડાઈ બાદ અમે 2019માં જામનગર કોર્ટમાં હાજર રહેવા મજબૂર કરેલ। તે હાજર રહ્યા બાદ તે કેસ ચાલતા તેને બધા કેસોમાં પોતે આ ચેકો ન આપેલા હોય તેની ખોટી રજૂઆત થતી, બધા કેસોમાંથી પોતાને ડિસ્ચાર્જ કરવાની અરજી હતી, જે તમામ અરજીઓ લાંબા કોર્ટે રિજેક્ટ કરેલ અને આજ રોજ તે કેસ ચાલી જતા ફર્ધર સ્ટેટમેન્ટ ઉપર હોય તે જામનગરમાં હાજર રહેલો। નેક્સ્ટ તારીખ 17/4 છે ત્યારે ફાઇનલ આર્ગ્યુમેન્ટ છે અને તે પછી જજમેન્ટ આવશે। રાજકોટની 2 કેસમાં સજા પણ થયેલી છે, તે કેસમાં જજમેન્ટ અમે પહેલાં જ